छत्रपति शिवाजी महाराज क्रिकेट क्लब मांगरूण सूरत द्वारा कासानगर स्पोर्ट्स कॉम्प्लेक्स खाते क्रिकेट टूर्नामेंट नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 8 टीमोए भाग लीधो हतो। सूरतना कासानगर स्पोर्ट्स कॉम्प्लेक्स खाते क्रिकेट टूर्नामेंटनु आयोजन करायुं हतुं, जेमां छत्रपति शिवाजी महाराज क्रिकेट क्लब मांगरूण सूरत द्वारा समग्र आयोजन करायुं हतुं। आयोजकोए जणाव्युं कि अमारुं 11મું आयोजन छे, तेमज आ क्रिकेट टूर्नामेंट आईपीएलनी जेम आयोजन करायुं छे। 2 दिवसीय टूर्नामेंट छे, जेमां विजेता टीम ने 55,555 तेमज जेमां विजेता टीम ने 55,555 तेमज 33,333 इनाम आपवामां आवशे। कार्यक्रममां भरत शेठ गोगावले, धारासभ्य महाड महाराष्ट्र तेमज युथ फॉर गुजरातने प्रेसिडेंट जिग्नेश पाटिल, समाजना आगेवानो पण खास उपस्थित रही खेलाड़ियों उत्साह वधार्यो हतो। આયોજનમાં જેના લાઈવ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સ અને એસએસ ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। गणेशजी पांडुरंग सावंत साहेब, त्यानंतर सन्माननीय चंद्रकांत दत्तात्रय शिंदे साहेब, त्यानंतर रणधीर कनोजे साहेब यांचं आगमन झालेलं आहे। तसेच त्यांच्या समवेत तसेच संतोषजी सडगे साहेब, तसेच आपण पाहतोय गावावरून देखील या ठिकाणी मान्यवरांचे मध्ये आले आपल्याला पाहायला मिळते। सन्मान्य स्वप्नील शिर्के साहेब, तसेच त्यांच्या समवेत सन्मान्य हरीशजी मोरे, त्यानंतर संभाजी गायकवाड साहेब यांचं देखील या ठिकाणी आगमन झालेलं आहे पुन्हा एकदा। तसेच सकाराम साहेब शिंदे यांचं देखील या ठिकाणी आगमन झालेलं आहे। तसेच सन्मान्य गणेशजी सप्पाळ साहेब यांचं देखील या ठिकाणी
आगमन झालेला आहे, देखील या क्रीडा नगरीमध्ये हार्दिक असं स्वागत आहे। आणि सर्वांना विनंती करतो की आपण पोडियम व्यासपीठावरती विराजमान व्हायचं आहे आणि यानंतर आपण पाहणार आहोत ज्या क्षणाची आपण आतुरतेने वाट पाहत आहोत त्या क्षणाला धरणाच्या कालावधीमध्ये सुरुवात होईल। अर्थात त्याच्या पहिल्या सामन्याला त्या ठिकाणी सुरुवात होईल, ते म्हणजे मास्टर माइंड आणि साई आशिष अशा दोन टीममध्ये आपल्याला मॅच पाहायला मिळेल। त्या दिवसातील पहिला सामना पाहायला मिळणार आहे। सुनैदा मी सर्व मान्यवरांना विनंती करतो की आपण व्यासपीठावरती विराजमान व्हायचं आहे आणि चालू असलेल्या सामन्याचा आपण जरूर आस्वाद करून घेऊ। परेश पॉल सूरत क्रिकेट टूर्नामेंटनું આયોજન છે। આ 6 ઓવરની ટુર્નામેન્ટ છે અને આઈપીએલના બેઝ પર જે રીતે રમાય છે ઇન્ડિયા લેવલ પર એ રીતે અમે લોકો અહીંયા નાની ટુર્નામેન્ટનું પ્લાન કર્યું છે અને લિટરલી ઓક્શન કરીને પ્લેયર્સ લેવામાં આવ્યા છે અને લગભગ સુરતના મરાઠા સમાજના બધા જ પ્લેયર્સો જે સારું સારું રમે છે એ લોકો અહીંયા આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટનો આશય શું છે? બસ સમાજના છોકરાઓ જે છે જે સારું રમે છે તો ટેલેન્ટ થોડું બહાર આવે, ઘણા એવા ગરીબ છોકરાઓ છે જે સારું રમવા છતાં પણ એ લોકોની કોઈ પહેચાન કે ઓળખ નથી, તે આ ટુર્નામેન્ટ દ્વારા અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે ટેલેન્ટ થોડું બહાર આવે અને કદાચ એ લોકોને સારું પ્લેટફોર્મ મળે આગળ જતા। મારું નામ રૂપેશ, અવિનાશ કોંડલકર। કઈ જગ્યાએ કઈ સંસ્થા દ્વારા શું આયોજન કર્યું છે? આ ક્રિકેટ ટુર્નામેન્ટ છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંગરુણ દ્વારા આયોજન કરેલું છે કાસાનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં। 11મો આયોજન છે, આમાં 8 ટીમો સહભાગ લીધેલો છે। આઈપીએલ ટાઈપ મુકાબલો છે અને કેટલી ટીમોએ ભાગ લીધો છે અને કેટલા પ્લેયરો છે? આમાં એક ટીમમાં 14 પ્લેયર રાખ્યા છે અને 8 ટીમે ભાગ લીધેલો છે। આમાં જ કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલશે? આ 2 દિવસની ટુર્નામેન્ટ ચાલશે અને જીતનારને શું મળશે, ફાઇનલને હારનારને શું મળશે, કઈ પ્રકારનો આખો પ્રોફિટ બધું છે? જીતનારને 55,555 મળશે અને સેકન્ડ પ્રાઇઝ 33,333 મળશે। કયા કયા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા? આમાં અમારા લોકલાડીલા ધારાસભ્ય મહારાષ્ટ્રના ભરતશેઠ ગોગાવલે આવવાના છે, જિગ્નેશ પાટીલ સાહેબ આવવાના છે, પછી અમારા ગામ પરેશભાઈ પોલ આવવાના છે, પછી શક્તિ ગ્રુપના શક્તિ પાટીલના રવિભાઈ ખરાડી, ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડાયરેક્ટર ગણેશભાઈ સાવન આવવાના છે, પછી અમારા સમાજના મહાનુભાવ આવવાના છે। આ કાર્યક્રમ કરવાનો ટુર્નામેન્ટ કરવાનો આશ્રય એ જ છે કે અમારે જે મરાઠી ખેલાડીઓ છે અને હારામાં હારો તેજ મળે આના માટે અમારો ગામવાળો પરેશભાઈ પોલ એ દર વર્ષે અમારે એકદમ બહુ સપોર્ટ કરે અને આ સપોર્ટના લીધે જ અમે આટલી મોટી ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરી શકીએ છીએ।